હેલો બચ્ચા ફાલ્ડી, તો 3 માર્ક્સ નો નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન છે. અચ્છા, ફર્સ્ટ ચેપ્ટર માંથી કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી તેની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. બેટા વિદ્યુત ડાયપોલ શું હોય છે ખબર છે? એક હોય છે બેટા પોઝિટિવ, બીજો હોય છે નેગેટિવ. જેટલો પોઝિટિવ એટલો જ નેગેટિવ, ધેટ મીન્સ સજાતીય નથી વિજાતીય છે, પરંતુ બંનેના મૂલ્ય છે સેમ ટુ સેમ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટા એક ડાયપોલ ધ્યાનમાં લો કે જેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે બેટા, પી બરાબર 2aq જેટલું. એનો મતલબ કે બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ હશે 2a, ધેટ મીન્સ મધ્ય બિંદુથી બંને બાજુનું અંતર હશે એ હશે અંતર aa જેટલું. ટોટલ ડિસ્ટન્સ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે છે 2a જેટલું. આવી કોઈ ડાયપોલની અક્ષ પરનું બિંદુ P હશે એને બેટા આપણે ધ્યાનમાં લેશું કે જે તેની મધ્ય બિંદુથી પ્લસ ક્યુની તરફ r જેટલા અંતરે છે, અને ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે બિંદુ P આગળ. ઓકે સરજી, નો પરેશાની એટ ઓલ. બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર કોના કોના લીધે હશે? સર, મારા લીધે નહીં હોય કે તમારા લીધે નહીં હોય, બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ ના લીધે હશે અને માઇનસ ક્યુ ના લીધે હશે. તો પ્લસ ક્યુ ના લીધે જે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે તે ઓબ્વિયસલી બેટા પ્લસ ક્યુ ના લીધે ક્ષેત્ર કહો બહાર નીકળે, બહાર નીકળે, બહાર નીકળે. તો આ બિંદુ એમ બહાર નીકળતી ડિરેક્શન એટલે કે કંઈક આ તરફ થઈ ગયું છે બેટા. બિંદુ પી પર 1 ના લીધે એટલે કે પ્લસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર, ધેટ મીન્સ એને આપણે નામ આપી દઈશું બેટા બિંદુ પી આગળ પ્લસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એ એટલે કે ઈ પ્લસ. તેવી જ રીતે માઇનસ ક્યુ ના લીધે અહીંયા શું થશે? માઇનસ ક્યુ પોતે નેગેટિવ છે તો ક્ષેત્રરેખાઓ અંદર આવશે, અંદર આવશે, અંદર આવશે બેટા. દરેક બિંદુ એથી જો અંદર આવતું જો આપણે ડ્રો કરીએ તો અહીંયાથી એની તરફ જતું એટલે કે આ ડિરેક્શનની અંદર થઈ ગયું છે ઈ માઇનસ. ઓકે, ધેટ મીન્સ બિંદુ પી આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર બેટા, બિંદુ પી આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ચલો એને બેટા પ્રેમથી આપણે બોલી દઈશું સદિશ ઈપી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર વત્તા માઇનસ ના લીધે વિદ્યુત ક્ષેત્ર. ચલો બેટા સદિશના સ્વરૂપમાં જ લખશું. સદિશ એટલે કે મૂલ્ય અને દિશા બંને ધરાવતું હશે. ચલો પેલા બેટા એનું મૂલ્ય લખવાનો પ્રયત્ન કરીએ. તો પ્લસ ક્યુ ના લીધે હશે એનું મૂલ્ય કેટલું થશે બેટા? તો કે ક્યુ મૂલ્ય છે બેટા, તો પ્લસ માઇનસ ની નિશાની અહીંયા ધ્યાનમાં નથી લેવાની, ડિરેક્શનમાં ધ્યાનમાં લેવાની છે. તો કે ક્યુ અપોન આર સ્ક્વેર, આર માને અંતર છે. જરાક વિચારો બેટા પ્લસ ક્યુ થી બિંદુ પી નું અંતર આ કેટલું છે બેટા? આ અંતર કેટલું હશે? વિચારો, વિચારો, વિચારો બેટા. મધ્ય બિંદુથી આ જે પ્લસ ક્યુ અહીંયા જે આપેલો બિંદુ પી આપેલો છે એ આખે આખું ડિસ્ટન્સ આર છે. ઓકે સર, એ આર માંથી આટલું ડિસ્ટન્સ કેટલું છે? એ જેટલું. ટોટલ આર હતું એમાંથી આ એટલું, એને તમે જો બાદ કરી નાખો તો એ ડિસ્ટન્સ થશે પ્લસ ક્યુ થી બિંદુ પી નું, એટલે આર માઇનસ એ કરવું પડશે પ્રેમથી. તો પ્લસ ના લીધે જે ડિસ્ટન્સ છે એ છે આર માઇનસ એ એમનો સ્ક્વેર, અને પ્લસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એની ડિરેક્શન કઈ છે? તો કે સર પ્લસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે તો આમ માઇનસ એક્સ અક્ષની દિશામાં લગે, પણ અહીંયા માઇનસ એક્સ અક્ષની ડિરેક્શન માટે માઇનસ આઈ કેરેટ ન લખાય, કેમ કે એવરી ટાઈમ ડાયપોલ આમ જ ગોઠવાયેલી હોય એવું જરૂરી તો નથી. એટલે અહીંયા એની ડિરેક્શન દર્શાવવા માટે આપણે સ્પેશિયલ બેટા ડાયપોલ મોમેન્ટને બોલાવી લઈએ. ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન હતી માઇનસ ક્યુ થી પ્લસ ક્યુની તરફ. તો પ્લસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે બેટા એ આ ડાયપોલ મોમેન્ટની જ દિશામાં લાગી રહી છે. ક્યાં બાદ, ક્યાં બાદ, ક્યાં બાદ? તો અહીંયા એની ડિરેક્શન દર્શાવવા માટે આપણે લખી લેશું પી કેરેટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો બેટા આગળ વધીએ. માઇનસ ક્યુ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે તે કેટલું છે? એ પણ બેટા કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો કે ક્યુ તો જેસે તે, માઇનસ ક્યુ થી અંતર કેટલું છે જરાક વિચારો બેટા. માઇનસ ક્યુ ઇથે હે, આ માઇનસ ક્યુ થી આ બિંદુ પી નું અંતર કેટલું થશે? મધ્ય બિંદુ થી આ અંતર આર હતું, એમાં પ્લસ એટલું બેટા એ જેટલું એડ કરવું પડે કે ના કરવું પડે? તો માઇનસ ક્યુ થી અહીંયાનું અંતર જે છે બિંદુ પી નું એ ડિસ્ટન્સ છે આર પ્લસ એ. ક્યાં બાદ, ક્યાં બાદ, ક્યાં બાદ? અને એમનો સ્ક્વેર કે ક્યુ અપોન આર સ્ક્વેર.
માઇનસ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ ડિરેક્શનમાં છે વિચારો જે બેટા માઇનસ ના લીધે એની તરફ તો અહીંયાથી આમ નેગેટિવ એક્સ એક્સ એટલે કે પી સદિશની વિરુદ્ધ દિશામાં છે તો બેટા પી સદિશની વિરુદ્ધ દિશામાં છે તો પ્રેમથી બેટા ડિરેક્શન માટે આપણે લખી નાખીએ માઇનસ પી કેરેટ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો હવે બેટા ફિઝિક્સ થાય છે પૂરું ને આઠમા નવમાનું મેથ્સ થાય છે ચાલુ કંઈ કોમન નીકળે છે હા બેટા કોમન નીકળે છે એ કોમન છે કે ક્યુ ચલો કાઢી લો ડિરેક્શન માટે પી કેરેટ બેટા છેલ્લે લખી લેશું અહીંયા થશે વન અપોન આર માઇનસ એ નો સ્ક્વેર આ માઇનસ અહીંયા લખી લઈએ તો એ થઈ ગયું છે બેટા વન અપોન આર પ્લસ એ એમનો સ્ક્વેર ને ડિરેક્શન માટે પી કેરેટ આ માઇનસ ને બેટા વચ્ચે લખી લીધા છે ઓકે ચલો આગળ વધશું અને પછી તો વધતા જ રહેશું ચલો નેક્સ્ટ શું આવશે લસા લઈ લઈએ આર પ્લસ એ નો સ્ક્વેર અહીંયા જતો રહ્યો ઓકે સર માઇનસ આર માઇનસ એ નો સ્ક્વેર અહીંયા જતો રહ્યો છેદમાં શું આવશે આર માઇનસ એ નો સ્ક્વેર અને આર પ્લસ એ નો સ્ક્વેર ડિરેક્શન માટે પીછું પી કેરેટ જે છે થે ચલો બેટા આગળ વધશું ને પછી તો બેટા વધતા જ રહેશ અરે બેટા એટલું બધું ઉપર નથી જવાનું નીચે આવો નીચે ઓકે 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 ચલો આવી ગયું નીચે ચલો નેક્સ્ટ સ્ટેપ શું થશે બસ બેટા ખાલી વિસ્તરણ કરી અને આગળ વધી જવાનું છે તો કે ક્યુ જે છે તે અહીંયા વિસ્તરણ કરી લઈએ એ પ્લસ બી આખાનો સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી એના જેવું આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી તો ટુ એ આર કાંઈ વાંધો સર કાંઈ વાંધો નથી માઇનસ આર માઇનસ એ આખાનો સ્ક્વેર લાસ્ટ ટાઈમની જેમ જ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ટુ એ બી તો બસ એ જ કરશું બેટા એ સ્ક્વેર પણ બ્રેકેટમાં બેટા એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર માઇનસ એ બેટા માઇનસ ટુ એ આર કાઉન્સને કરી દેશું પૂરું ને છેલ્લે બેટા આ બંનેનો સ્ક્વેર છે તો બે બે સ્ક્વેર નથી બગાડતા આર માઇનસ એ આર પ્લસ એ આવી રીતે લખી બંનેને એક જ સ્ક્વેરમાં સમજાવી દઈએ અને પાછળ પી કેરેટ તો જેસે થે ચલો કંઈ બેટા બટકી જાય એવું લાગે છે જોઉં તો કંઈ બટકી એવું લાગે હા સર નહીં સર કાઉન્સ ખુલો પછી બટકશે અને પછી અમે તમને કહેશું ઓકે ચલો કે ક્યુ જેસે થે તો અહીંયા થશે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ ટુ એ આર જેસે થે માઇનસ એ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ટુ એ આર ને નીચે આવશે બેટા છેદમાં જોજો 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 આર માઇનસ એ આર પ્લસ એ શું યાદ આવે યાદ કરો એ પ્લસ બી એ માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એના જેવું થઈ ગયું છે બેટા આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પણ આખાનો વર્ગ તો છે જ તો આખાનો વર્ગ ને પીછું પી કેરેટ જેસે થે ચલો બેટા પ્રેમથી કંઈ ઉડતું હોય એને ઉડાડી દો આર સ્ક્વેર એ સ્ક્વેર કેમકે આર સ્ક્વેર એ સ્ક્વેર તો ઉડી ઉડી જાય તો બચે શું સરસ મજાનું અહીંયા થઈ ગયું છે કે ક્યુ બે સફરજન વત્તા બે સફરજન ટોટલ બેટા ચાર સફરજન એના છેદમાં તો જેસે થે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો સ્ક્વેર ને પીછું પી કેરેટ વાહ ભાઈ વાહ ફાઇનલ આન્સરની તરફ બેટા આપણે આગળ વધી રહ્યા છીએ ચલો આગળ વધીએ પહેલાં થોડીક એવી અહીંયા ચોખવટ કરતા જઈએ કઈ ચોખવટ કરશું બેટા એક કામ કરીએ શું કામ કરીએ બેટા જે ફાઇનલ આન્સર હોય ને એમાં વરરાજો તો હોવો જોઈએ ને બેટા કંકોત્રીમાં વરરાજાનું નામ હોય ને જાનમાં ના હોય એવું બને એવું તો કેમ બનાવવું સાહેબ કંકોત્રી એટલે કે પ્રશ્ન બેટા પ્રશ્નમાં ડાયપોલ હતું તો કે હા સર તો ડાયપોલ હતું તો ડાયપોલ મોમેન્ટ જાનમાં જોશે જોશે ને જોશે ગમે તેમ કરીને ડાયપોલ મોમેન્ટને બેટા આની અંદર ફિટ કરીએ અરે પણ સર કેમ ફિટ કરવું જો ને બેટા ડાયપોલ મોમેન્ટ એટલે કે ટુ એ ક્યુ હતું હા તો અહીંયા ફોર છે ને બે ભાગલા પાડી દે બેટા સર આવા બે ભાગલા પાડવાથી અમને શું મળશે અરે જોવ તો ખરા સરસ મજાનું મળી ગયું જો અહીંયા ધ્યાન આપો તો થોડુંક ધ્યાન આપી દો એટલે પતી ગયું બેટા શું થઈ ગયું પતી ગયું ચલો અહીંયા જો અહીંયા જો અહીંયા જો આ ટુ એ ને આ ક્યુ એ તમને શું આપવાનું છે બેટા ટુ એ ક્યુ એને બરાબર પી યાદ આવે તો એ ટુ એ ક્યુ બરાબર બેટા પી લખી નાખ્યું તો આ બગડું એટલે જે છે તે ટુ કે પી અપોન
r स्क्वायर माइनस a स्क्वायर आखा नो स्क्वायर ने पीछू पी कैरेट जैसे थे। वाह भाई वाह, मजा आ गया, वो आंसर आयो बेटा। आ શું થઈ ગયું છે, p સદિશ નું મૂલ્ય, હા હા સર, p સદિશ નું મૂલ્ય ને ઇનટુ આ શું છે, p કેરેટ એટલે કે એની ડિરેક્શન, હા સર। તો એને તો બેટા એક જ સદિશ આમ કરી નાખો ને નો ચાલે। p સદિશ એટલે કે શું, મૂલ્ય અને દિશા બંને, તો મૂલ્ય જુદું દિશા જુદું, શું કામ, ભેગું રાખો આગળ વધો ને છેદમાં બેટા r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આખા નો સ્ક્વેર। જવાબ તો આવી ગયો, પણ જાતા જાતા ને થોડુંક સારું સ્વરૂપ આપતા જાય બેટા। રિયલ માં જે બેટા જે ડાયપોલ હોય ને, ડાયપોલ એ ખબર હોય છે ક્યાં ક્યાં હોય, ડાયપોલ જોઈ કોઈ બેટા, h પ્લસ cl માઇનસ, na પ્લસ cl માઇનસ, h પ્લસ oh માઇનસ, આ બધી ડાયપોલ છે। હવે એ ડાયપોલ એટલે કે આણ્વીય ડાયપોલ બેટા, અણુ અણુ વચ્ચે ડિસ્ટન્સ ઠચુકડું ઠચુકડું હોય છે, તો બહુ નાનું હોય। તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય ને એ બહુ બધું નાનું હોય, અને નાની વસ્તુને તો બેટા સરવાળા બાદબાકીમાં અવગણી ના કરે, ગુણાકાર ભાગાકારમાં ના અવગણે। જો હું તમને 7 કરોડ રૂપિયા આપું એને ગુણાકારમાં 2 તો 14 કરોડ અવગણાય નહીં બેટા, ભાગાકારમાં 2 તોય ના અવગણાય। પણ પ્લસ 2 કરું તો શું ફરક પડે, કે માઇનસ 2 કરું તો શું ફરક પડે, નહીં તો નાની વસ્તુને સરવાળા કે બાદબાકીમાં અવગણી શકાશે। તો આપણે પ્રેમથી અહીંયા લખશું, શું લખશું, સરસ મજાનું એવું લખશું કે ભાઈ જનરલી થતું એવું હોય કે આ જે ડિસ્ટન્સ છે ને, આ જે ડિસ્ટન્સ એ વેરી વેરી લેસ ધેન આર હોવાથી, જે ડિસ્ટન્સ એ સ્ક્વેર છે છેદમાંથી એને અવગણતા, જો બેટા એને તમે અવગણશો તો તમારો જવાબ ફાઈનલ પ્રગટ થશે તાકાત વાળો। એક મિનિટ ઉપરથી બેટા એક વસ્તુ લખવાની ચૂકાઈ ગઈ છે, ચૂકાઈ ગઈ। કઈ વસ્તુ લખવાની ચૂકાઈ ગઈ, અહીંયા આર હતો, જોજો તો અહીંયા આર હતો, એ આર નીચે નથી આવ્યો, તો ચલો બેટા નીચે બોલાવી લો, ચલો બેટા નીચે આવી જા, ચલો એ આર નીચે આવી ગયો છે, હવે જો એ આર નીચે આવી ગયો છે, હા સર નીચે આવી ગયો, છેદમાંથી બેટા જેવો તમે ઈ સ્ક્વેરને અવગણશો તો તમારો બેટા બિંદુ પી આગળનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું બનશે, 2k પી સદિશ આર છેદમાં એને તો અવગણી નાખો, તો આર સ્ક્વેર નો સ્ક્વેર એટલે સરસ મજાનો થઈ ગયો છે આર ની 4 ઘાત, એક એક આર ઉડી ઉડી જાય, તો ફાઇનલ આન્સર આવી ગયો છે, ઈ છે સદિશ e ઇઝ ઇક્વલ ટુ 2kp/r³, વન ઓફ ધી મોસ્ટ આઈએમપી સૂત્રની સાબિતી બાળકો તમે લોકોએ આપી ચૂકેલા છે। થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ।